ભુજમાં જુબેલી ગ્રાઉન્ડ ખાતે ચંચળ ગ્રુપ દ્વારા આયોજિત ગોકુલા કપ ક્રિકેટ સ્પર્ધા હવે ધીમે ધીમે તેના અંતિમ પડાવ તરફ આગળ વધી રહી છે અને ખેલાડીઓ તથા ક્રિકેટ પ્રેમીઓનો ઉત્સાહ પણ તેની ચરમસીમાએ પહોંચી રહ્યો છે. હવે ચંચળ ગ્રુપ દ્વારા આયોજિત ગોકુલા કપ ક્રિકેટ સ્પર્ધાના ત્રીજા રાઉન્ડની શરૂઆત થઈ ગયેલ છે અને તેમાં ભારે રસાકસી જોવા મળી રહી છે. આ રાઉન્ડમાં કચ્છ જિલ્લાના અનેક જાણીતા ખેલાડીઓ રમી રહ્યા હોવાથી આવા ખેલાડીઓની રમતને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો જુબેલી ગ્રાઉન્ડમાં ઉમટી રહ્યા છે. આ ક્રિકેટ સ્પર્ધામાં અનેક ખેલાડીઓએ સારો દેખાવ કરી લોકોને આકર્ષિત પણ કર્યા છે તથા અનેક નવા ખેલાડીઓને પણ આ સ્પર્ધાના માધ્યમથી પ્રોત્સાહન મળેલ છે. આ વખતે ચંચળ ગ્રુપ દ્વારા ઇનામોની વણઝાર રજૂ કરવામાં આવી છે. ચંચળ ગ્રુપ દ્વારા કચ્છના ક્રિકેટના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત ક્રિકેટ નિહાળવા માટે આવતા લોકો માટે પણ ઇનામી કૂપન દ્વારા મોબાઈલ ફોન આપવાની જાહેરાત કરવામાં આવી છે, જેના પગલે દર્શકોમાં પણ ભારે ઉત્સાહ દેખાઈ રહ્યો છે. ખેલાડી જો નિર્ધારિત કલર બેનર પર ચોકો કે સિક્સર ફટકારે તો તેને પણ ચંચળ ગ્રુપ દ્વારા રોકડ ઇનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. સમગ્ર સ્પર્ધાનું આયોજન મોર્નિંગ ક્રિકેટ ગ્રુપના સદસ્યો સંભાળી રહ્યા છે. આ સ્પર્ધામાં ક્રિકેટના તમામ નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવે છે અને કોઈપણ ટીમ આવા નિયમોનો ભંગ કરે તો તેને પેનલ્ટી કરવામાં આવે છે, જેના કારણે સારી રીતે અને ક્રિકેટના નિયમોનું પાલન કરતી ટીમોને સારી તક મળી રહે છે. આ ટુર્નામેન્ટ કચ્છ જિલ્લામાં અનેક ઇતિહાસો સર્જી રહેલ હોવાનું જણાવતા ભુજના જાણીતા તબીબ ડોક્ટર આનંદ ચૌધરીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. ખૂબ જ સારું આયોજન છે. ગોકુલા ચેરિટેબલ ટ્રસ્ટ અને ચંચળ ગ્રુપ દ્વારા જે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે એ ભવ્યતમમાં ભવ્ય છે. આપણે જોઈ રહ્યા છીએ કે ખૂબ સારી સંખ્યામાં પ્રેક્ષકો રોજના રોજ આવી રહ્યા છે અને સૌથી સારી વસ્તુ એ છે કે 48 ટીમોએ ભાગ લીધો છે. એ બહુ જ સારામાં સારું રમી રહી છે અને પ્રેક્ષકોને ખૂબ સારો આનંદ આપી રહી છે. પ્રેક્ષકોની અંદર ખાસ કરીએ તો ઠંડીનો થોડોક વર્તાવ દેખાય છે, પણ આમ છતાં રોજે રોજ જે ઇનામોની વણઝાર લાગી રહી છે એ વણઝાર જોતા પ્રેક્ષકો રોજે રોજ વધી રહ્યા છે. ઠંડી હોવા છતાં પણ પ્રેક્ષકો ખૂબ સારી પ્રમાણમાં આવે છે અને જે રોજ ઇનામોની જે વણઝાર છે એ જોતા લાગે છે કે પ્રેક્ષકો હજી પણ વધશે. હજી ટુર્નામેન્ટનો 10મો દિવસ છે અને મને એવું લાગે છે કે કદાચ ત્રીજા હજી 1-2 દિવસ જતાં ક્વાર્ટર ફાઇનલ અને સેમિફાઇનલ આવશે ત્યારે આ ગ્રાઉન્ડની અંદર એક પણ જગ્યા એવી રહેશે નહીં કે જ્યાં પ્રેક્ષકો નહીં હોય અને ખૂબ જ સારી પ્રમાણમાં આ ટુર્નામેન્ટ સફળ થઈ રહી છે એ લાગી રહ્યું છે. ફાઇનલની અંદર જે રીતે આપણે જોઈ છે કે બહુ જ સારી બે ટીમો આવી રહેશે અને ફાઇનલ બહુ જ સારા એવા માર્જિનથી રમાય અને બે સારામાં સારી ટીમો જો ફાઇનલમાં આવે તો મને એવું લાગે છે કે જે રીતે ઇનામોની વણઝાર છે એ જોતા લાગે છે કે દરેક ટીમ અત્યારે એટલી મહેનત કરશે કે પોતાની ટીમને ફાઇનલમાં લઈ જાય અને ખૂબ સારા પ્રયત્નથી આગળ વધશે. ટુર્નામેન્ટના નિયમો ખૂબ જ સરસ છે. ખાસ કરીને અમે જોયું છે કે જે થ્રો બોલર છે અમે નથી ચલાવી લેતા એના પ્રમાણે એના એ જોતા છતાં પણ સારામાં સારા રન આ પ્રીક્ષ ઉપર થઈ રહ્યા છે. બેટ્સમેનો ખૂબ સારી રીતે રમે છે, બોલરોએ પણ સારી વિકેટો લીધી છે, ઇવન હેટ્રિક પણ 2-3 જણા લીધેલી છે. એ જોતા લાગે છે કે બહુ જ બે સારી ટીમો જો ફાઇનલમાં આવે તો ખૂબ જ સારું પરિણામ આપણે મેળવી શકશું અને ભુજની જનતાને લાઈવ ટેલિકાસ્ટ આપણે એ દિવસે બતાવવાના છીએ. આ ટુર્નામેન્ટમાં દર્શકોને મેચની સાથોસાથ ક્રિકેટની પણ જાણકારી મળી રહે તે માટે ચંચળ ગ્રુપ દ્વારા કોમેન્ટેટરોની પેનલ તૈયાર કરાઈ છે અને આવા નિષ્ણાત કોમેન્ટેટરોની કોમેન્ટ્રીનો લાભ પણ ભુજની જનતાને મળી રહ્યો છે. વિવિધ ક્રિકેટ સ્પર્ધામાં કોમેન્ટ્રી કરી રહેલા શ્રી અનિલભાઈ ડાભીના જણાવ્યા પ્રમાણે તેઓ છેલ્લા 12 વર્ષથી ક્રિકેટની કોમેન્ટ્રી કરી રહ્યા છે, પણ આટલું સુંદર આયોજન કોઈ સ્થળે તેમણે જોયું નથી. તેમણે જણાવ્યું હતું કે કચ્છના ઇતિહાસમાં ચંચળ ગ્રુપ દ્વારા સૌ પ્રથમ વખત ખેલાડીઓની સાથોસાથ પ્રેક્ષકો માટે પણ મોબાઈલ ફોન ઇનામમાં આપવામાં આવે છે, જે પ્રથમ દાખલો છે. તેમણે જણાવ્યું હતું કે સામાન્ય રીતે અત્યાર સુધી ક્રિકેટ સ્પર્ધામાં માત્ર વિજેતા ટીમને ટ્રોફી આપવામાં આવે છે, પણ ચંચળ ગ્રુપે ટીમને ટ્રોફી આપવાની સાથોસાથ બેસ્ટ બોલર, બેસ્ટ બેટ્સમેન સહિત વિવિધ ક્ષેત્રે સર્વોત્તમ દેખાવ કરનારા ખેલાડીઓને પણ ઇનામ આપવાની કરેલી જાહેરાતના કારણે ખેલાડીઓનો ઉત્સાહ બેવડાયો છે. શ્રી અનિલભાઈ ડાભીએ ચંચળ ગ્રુપ દ્વારા આયોજિત આ સ્પર્ધાને સર્વોત્તમ ટુર્નામેન્ટ ગણાવતા ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. અત્યાર સુધી મેં છેલ્લા 12 વર્ષથી કોમેન્ટ્રી કરું છું, પરંતુ દર્શકો માટે જો ઇનામ રાખેલો હોય એવી પ્રથમ કોમેન્ટ્રી છે કે ઓપન કચ્છમાં દર્શકો માટે ઇનામ રાખેલો હોય, દરેક દર્શકને દરરોજ એક મોબાઈલ મળતો હોય અને બીજું કે જે પણ અત્યાર સુધી આયોજનો થયા છે એમાં ખાલી ટ્રોફીઓ હોય છે,
પરંતુ આ વખતે એવું આયોજન છે ચંચલ ગ્રુપનું, એટલે કે ગોકુલે ચેમ્પિયન્સ ટ્રોફી 2014નું, કે જે પણ બેસ્ટ બોલર છે, બેસ્ટ બેટ્સમેન છે અથવા તો વિનર્સ છે, એ લોકો એટલું સાથે લઈને જશે કે એમના ઘરે બી જશે તો એમના ઘરવાળાને અથવા તો એમના પેરેન્ટ્સને પણ એમ થશે કે મારો છોકરો ક્રિકેટ રમે છે અને ચંચળના આયોજનમાં રમ્યો છે. તો એક આ એક આયોજન એ સમગ્ર કચ્છમાં એક ઇતિહાસ બની રહેશે એવું મારા અડગત મત છે. અને આટલા વર્ષોથી કોમેન્ટ્રી કરું છું, મને આટલું સરસ આયોજન હું પ્રથમવાર જોઈ રહ્યો છું.